સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. નર્મદા નહેરોનું વ્યાપક નેટવર્ક હોવા છતાં વાવ તાલુકાના સંખ્યાબંધ ગામો આજે પણ નર્મદાના નીરથી વંચિત. વાવના દૈયબ ગામ નજીકની નર્મદા કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં આક્રોશ. જિગ્નેશ મેવાણી સામે નોંધાયેલ કેસ પાછો ખેંચવાની માગણી સાથે દલિત સંગઠન દ્વારા અપાયું આવેદનપત્ર. દાંતીવાડાના સાતસણ ગામે માથાભારે શખ્સો દ્વારા બંધ કરાયેલો રસ્તો ખુલ્લો કરાવવાની માગણી સાથે ગ્રામજનોએ ગજવી કલેક્ટર કચેરી. ખેડૂતોને આધ્યાત્મિક ખેતી તરફ વાળવાના આશયથી ડીસા ખાતે આયોજિત માર્ગદર્શન સેમિનારનો પ્રારંભ. 6 દિવસ સુધી ચાલનાર સેમિનારમાં ગુજરાતભરના જિજ્ઞાસુ ખેડૂતો લઈ રહ્યા છે ભાગ. ઉત્તરાયણની ઉજવણી વખતે કાતિલ ચાઇનીઝ દોરીથી સંખ્યાબંધ પક્ષીઓના મોત. ડીસામાં જીવદયા પ્રેમીઓ દ્વારા મૃત પક્ષીઓની અંતિમ યાત્રા યોજી મૃતદેહોની કરાઈ દફનવિધિ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાના અનેક ગામો આજે પણ નર્મદાના પાણીથી વંચિત છે. સરકારે જ્યાં ખાતમુહૂર્ત કર્યું હતું ત્યાં જ નર્મદાના પાણી પહોંચ્યા નથી. નહેર બન્યાના 8 વર્ષ બાદ પણ ઘણા ગામો પાણી માટે વલખા મારી રહ્યા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરથી 250 કિમી દૂર અને બનાસકાંઠાના છેવાડે આવેલા વાવ તાલુકાના અંતરિયાળ ગામોમાં આજે પણ પિયત માટે પાણી આવતું નથી. બનાસકાંઠા જિલ્લામાં નર્મદા વિભાગ દ્વારા 1150 કિલોમીટરની નહેર બંધાઈ છે, જેમાં 95 કિલોમીટર બ્રાન્ચ કેનાલ અને 340 કિલોમીટર ડિસ્ટ્રીબ્યુટરી કેનાલો, જ્યારે 685 કિલોમીટરની માઇનોર કેનાલો બનાવવામાં આવી છે. બનાસકાંઠામાં જ્યાં કેનાલ બની છે તે વિસ્તારમાં 99,000 હેક્ટર જમીનમાં નર્મદાનું પાણી પિયત માટે અપાતું હોવાના દાવા સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાવ તાલુકાના ઘણા ગામોમાં નહેર બન્યા બાદ આજ દિન સુધી પાણી પહોંચ્યું જ નથી. વાવના ગંભીરપુરા ગામમાં સરકારે નહેરનું ખાતમુહૂર્ત કર્યું હતું, પરંતુ આ ગામમાં જ હજુ સુધી પાણી પહોંચ્યું નથી. આ ગામ સહિત અનેક ગામોની જમીન આજે પણ પાણીના અભાવે વેરાન પડી છે. સરકારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી નહેર આજે પણ સ્થાનિક ખેડૂતો માટે ફાયદાકારક બની નથી, જેથી છતી સગવડે પાણીની તંગી વેઠી રહેલા સ્થાનિક ખેડૂતો તેમની બંજર પડેલી જમીનને જોઈ નિશાસા નાખી રહ્યા છે. સાહેબ, કેનાલમાં જે પાણી ચાલુ થાય છે એમાં અત્યાર સુધી અમને કોઈ પણ પાણી મળતું નથી, એમાં પૂરતા પ્રમાણમાં નથી મળતું. આગળથી પાણીનો ઓછો નિકાલ થાય છે, એના કારણે અહીં પાણી પહોંચી શકતું નથી. તો આ સમસ્યા ઝડપી નિવારણ આવે એવી અમારી લોકોની માંગણી છે. પાણીના મૂળ કારણે શું શું સમસ્યાઓ થાય છે? પાણી જે આવે છે એમાં ગેટની ઊંચાઈ અથવા ગેટ ખોલવામાં તકલીફ રહેતી છે, અથવા પૂરતું પાણી અહીં પહોંચી શકતું નથી. સાહેબ, હવે માટીનું છે એ નાનું છે, જે પાણી અહીં પહોંચી શકતું નથી એના કારણે છે. એનાથી શું પ્રોબ્લેમ થાય છે? પાણી નથી મળતું એટલે પાક છે બધા સાહેબ એમ એની એ રીતે જ છે. એનો કોઈ હજી પાકનો પૂરતો પ્રમાણમાં પાણી ન મળે એટલે વિકાસ થઈ શકતો નથી. મારી 50 વીઘા જમીન છે, છતાં પણ મારી જમીન કોરી તૈયાર પડી છે, કોઈ પાણીનો નિકાલ છે નહીં અહીંયા અંદર અને પાણી પૂરતું મને મળતું નથી. નુકસાની ગણો તો અત્યારે 25 લાખ નુકસાની છે. એક સિઝન જેમ કે 50 વીઘા જમીન માં અત્યારે રોકડીઓ પાક કરી રહ્યા,
તો એ પાક અમને મળતો નથી પાણી વિના. પાણી છે સરકાર જોડે, હવે આશા અમે માગણી કરો પાણી પૂરતી જ, કે પાણી અમને પૂરતું મળવું જોઈએ. અત્યારે જે પાણી નથી આવતું ગંભીર ગુરામાં લઈને કેટલા સમયથી કેટલા ખેડૂતોને તકલીફ પડતી છે? આ બધું અમારા ખેડૂત લગભગ 150-200 ખેડૂતો છે ગામમાં, પણ આ પાણી કેનાલ થઈને લગભગ 6-8 વર્ષ થઈ જાય છે બોધગામને. શરૂઆત લગભગ વાવ તાલુકામાં ભાઈંદોરનું ખાતમુર્ત અહીંથી જ થયું, પણ હજી જ પાણી આવેલું નથી. તો આના માટે તમે રજૂઆત બીજી કરી? રજૂઆત કરેલી, શંકરભાઈને રજૂઆત કરેલી છે, પણ ઓફિસમાં અમે ઘણી વખત આખું ગામ ગયેલું છે. શું કહેશે અધિકારી? એ બસ થઈ જશે, પાણી આવી જશે. ખેડૂતોને પાણી ના બાદ ખેડૂતોને શું નુકસાન થતું? ખેડૂતો છે પાક નિષ્ફળ આવે, અમુક ન તો એમને પડ્યા વાવેલા નથી, એમને બિયારણ આ ભાઈના હામાં ખેતરમાં જીરું વાવેલું છે, કમાડે ભજન એમને પીડું ખાલી ખમ, પણ નથી આવતું રહેવું, બસ શું વાવે. બાર હજાર બકરા. બનાસકાંઠામાં હાલ નર્મદાના નીર માટે ઉહાપોહ સર્જાયેલો છે, ત્યારે વધુ એક કેનાલમાં ગાબડું પડ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વાવના દૈયપ ગામ પાસેથી પસાર થતી નર્મદા યોજનાની કેનાલમાં આજે 20 ફૂટ જેટલું ગાબડું પડતા નહેરમાં વહેતું પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું, જેથી ખેડૂતોના જીરુના ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. વારંવાર કેનાલોમાં ગાબડા પડતા હોય ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના થરાદ તાલુકામાં પૂર હોનારત વખતે તૂટી ગયેલા માર્ગોના સમારકામમાં દાખવાતી બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થરાદના ભુરિયા અને લોડનોર ગામો વચ્ચે રેલ નદીના કારણે 2.5 કિલોમીટર જેટલો રોડ તૂટી ગયાને 8 મહિના વીતવા છતાં આ રોડનું હજુ સુધી સમારકામ કરાયું નથી, ત્યારે ભુરિયા ગામના યુવા અગ્રણી અને એબીવીપીના કાર્યકર ચિરાગભાઈ પટેલે તંત્રની બેદરકારી સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે આ રોડ તૂટી ગયા પછી ફક્ત રોડા જ નાખવામાં આવ્યા છે, જેને કારણે બાઇક અને અન્ય નાના વાહનો ચલાવવામાં મુશ્કેલી ભોગવવી પડે છે અને બાઇક સ્લીપ ખાવાની ભીતિ સતાવતી રહે છે. આ રોડ ઉપર કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા તંત્ર આ રોડના સમારકામની કામગીરી હાથ ધરે તેવી લોક માંગ ઉઠી છે, ત્યારે જો આ સમસ્યાનો જલ્દી કોઈ ઉકેલ ન આવે તો આંદોલન છેડવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. આજે વરસાદની પૂર જે સ્થિતિ થઈ હતી 6 મહિના થઈ ગયા છે, છતાં પણ તમે જોઈ શકો છો કે અત્યારે અહીં બિલકુલ રસ્તાનો જે 1 કિલોમીટર જેટલો રસ્તો તૂટી ગયો હતો તે હાલ ફક્ત એક મેન્ટલ પાથરેલા છે. એના કારણે બાઇક લઈને જતા હોઈએ ત્યારે પૂરી તકલીફ રહેતી હોય છે કે ગમે ત્યારે સ્લીપ ખાઈ જાય અને ગમે ત્યારે એક્સિડન્ટ થઈ શકે એમ, અને બસવાળા પણ અત્યારે આવતા નથી અથવા તો આ 1 કિલોમીટરના ગાળામાં કોઈ સામે સાધન મળે તો બિલકુલ ઓવરટેક કરવાની જગ્યા નથી, એટલે સામે સામે સાઈડ માટે 1.5 કલાક અહીં ગામડાનો વિસ્તાર હોવા છતાં પણ 1.5 કલાક સુધીની ટ્રાફિક થાય છે. તો સરકાર અત્યારે સુધી તંત્ર શું કરી રહ્યું એ સમજાતું નથી, 6-6 મહિના થઈ ગયા છે છતાં પણ આ બિલકુલ અહીં કામગીરી થઈ નથી. રસ્તો પહોળો કરવાને અમે 2-3 વખત અરજી આપી છતાં રસ્તો કોઈ પહોળો કરવામાં આવતો નથી. સરકાર ખરેખર ચૂંટણી આવે ત્યારે વાયદા જ કરે છે, બાકી હકીકતમાં જે 0 ગ્રાઉન્ડ લેવલનું કામ કરીએ તો બિલકુલ અહીં કામ થયેલું જ નથી, અને ટીવીમાં અથવા તો મીડિયામાં દેખાડતા હોય કે આટલું કામ થયું આટલું કામ, બાકી આ 1 કિલોમીટરના અંતરમાં જે રસ્તો હકીકતમાં જરૂરિયાત છે અહીં કોઈ અકસ્માત થશે અથવા તો બાઇક સ્લીપ ખાશે ને કોઈ મૃત્યુ પામશે અથવા કોઈ અકસ્માત થશે એની જવાબદારી કોણ લેશે, એ સરકારશ્રીને ખરેખર તાત્કાલિક ધોરણે આ રસ્તો મંજૂર કરાવી અને આટલું રિપેરિંગ કરાવી દે તો સારામાં સારું રહેશે. અત્યારે આ 5-6 ગામડાનો રસ્તો લાગે છે, બિલકુલ બહુ અત્યારે ભયંકર આ સમસ્યા છે. બનાસકાંઠાના થરાદ પંથકમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. ગત સોમવારે સાંજે થરાદ તાલુકાના વજેગઢ ગામના પ્રધાનજી વાંકજી ઠાકોર તેમના 5 વર્ષના પુત્ર કરણ સાથે મોટરસાયકલ ઉપર પસાર થઈ રહ્યા હતા, જે વખતે વાવ તાલુકાના ભાખરી ગામ નજીક કોઈ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા નીચે પટકાયેલા પિતા પુત્રને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં 108ની ટીમે બનાવ સ્થળે દોડી જઈ બંને ઇજાગ્રસ્તોને થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. બનાસકાંઠાના થરાદ શહેરમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની લાપરવાહીના પગલે ગંદુ પાણી જાહેર રોડ ઉપર રેલાતું હોય રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સ્થાનિક રહીશો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. થરાદના પ્રાંત અધિકારીના બંગલા પાસે જાહેર માર્ગ ઉપર ભૂગર્ભ ગટરલાઇનનું પાણી ફરી વળતા બદબૂના કારણે રાહદારીઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે. થરાદ નગરના દરેક વિસ્તારોમાં તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરલાઇન નાખવામાં આવી છે, જોકે આ ભૂગર્ભ ગટરલાઇનના કામમાં ગેરરીતિઓ આચરાઈ હોવાની ફરિયાદો પણ શરૂઆતથી જ ઉઠી રહી છે. હવે ઠેર ઠેર આ ગટરમાંથી છાસવારે ઉભરાતું ગંદુ પાણી ગેરરીતિઓની પોલ ખોલી રહ્યું છે, જેના ઉપર ડાંક પીછોડો કરવા માટે સ્થાનિક નગરપાલિકા દ્વારા આ પાણીને ટેલિફોનિક એક્સચેન્જ પાસેના પીપળિયા તળાવમાં નાખવામાં આવી રહ્યું છે. જો કે પાલિકાના આ પગલા સામે ખુદ પાલિકા સદસ્યો સહિત આજુબાજુના રહીશોમાં પણ વિરોધ ઉઠ્યો છે.
તાજેતરમાં જ પીપળિયા તળાવમાં ગટરના ગંદા પાણીનો નિકાલ બંધ કરવા થરાદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. તેમ છતાં પણ આ મામલે કોઈ પગલાં નહીં ભરાતા શનિવારે આ ગંદુ પાણી તળાવમાં જવા સાથે પ્રાંત કચેરી આગળના જાહેર માર્ગ ઉપર એકઠું થતાં એક તબક્કે પૂર હોનારત વખતે આ માર્ગ ઉપર ભરાયેલા પૂરના પાણીની યાદ આવી ગઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ગટરોના કારણે તીવ્ર દુર્ગંધ પ્રસરતા રાહદારીઓ તથા વાહન ચાલકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વળી જાહેર માર્ગ ઉપર જમા થતા ગંદા પાણીથી રોગચાળો ફેલાવવાની પણ પૂરી દહેશત વર્તાઈ રહી છે. આ અંગે તંત્રનું અવારનવાર ધ્યાન દોરવા છતાં પણ નક્કર કામગીરી નહીં થતાં પ્રજાજનોમાં રોષ પ્રસરી રહ્યો છે. એટલા માટે એમ કે જે પીરની દરગાહથી ભીલવાસ શરણ માતાનો મંદિર સુધી છેક સુધી ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઈ અને બહાર નીકળે એકલો કીચડ ફેલાય છે. અને જે દર્શન કરવા લોકો આવે છે, અહીંયા મંદિર આવેલું છે, શરણ માતાનું મંદિર છે, ચામુંડાનું મંદિર છે અને મા દશામાનું મંદિર છે, તેમજ હનુમાનનું મંદિર છે. આ મંદિરોએ લોકો પાણી દર્શન કરવા આવે છે અને અહીં એટલું બધું ભૂગર્ભ ગટર લીક થયેલી છે કે પાણી બહાર ઉભરાય છે ખૂબ. અને વસ્તી બિચારી કપડાં પડે કીચડમાં ચાલી શકતી નથી. અને ગઈકાલે પણ મેં કોક એક છોકરા પાસેથી હમું કરાવ્યું હતું. નગરપાલિકાને વારંવાર અરજીઓ આપેલી મેં લેખિતમાં મારા નામની, તથા સુરેશ ભીલે હમણાં અરજી આપેલી, પણ આ એમ કહે છે કે અમારા અંડરમાં નથી અને આ છે પુરઠામાં અમે સોંપી દીધેલું છે, જેથી એમની તકરારની અંદર અમારે પબ્લિકને હેરાન થવું પડશે. ચોમાસું જ્યારે શરૂ થાય ત્યારે અહીં આખું પાણી ભરાઈ જાય છે પણ કોઈ પાણીનો નિકાલ થતો નથી. તો હવે આ ચોમાસાની સિઝન આવે છે અને આ જે અહીં જે પાણી શરણનગરમાં પડેલું છે, શરણનગર તથા જે લાસાતા તળાવમાં, એ પાણીનો નિકાલ તાત્કાલિક અહીં થવો જોઈએ. આ મામલે થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસરની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરલાઇનનું કામ અમારા કાર્યક્ષેત્રમાં આવતું નથી. આ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનો મામલો છે અને આ વિભાગની બેદરકારીના કારણે વેપારીઓ અને રાહદારીઓને મુશ્કેલીઓ પડે છે. થરાદ શહેરની ભૂગર્ભ ગટર યોજનાની નિભાવણીની કાર્યવાહી પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને જ્યાં જ્યાં ગટર ઉભરાય છે ત્યાં નગરપાલિકા પણ સક્રિય થઈને સફાઈની કામગીરી કરે છે. બીજું, ભૂગર્ભ ગટર યોજનાની નિભાવણીનું કાર્ય કરતા કામગીરી કરતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે અને એની નાયબ કલેક્ટરશ્રીને જાણ કરવામાં આવે છે. ખાસ કરીને ભૂગર્ભ ગટર બના કરોડોના ખર્ચે સરકારે બનાવી છે પણ એ ગટરનું હજુ સુધી ઘણી જગ્યાએ કામ અધૂરું પડ્યું છે અને એ કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કરે એવા લોકોના આક્ષેપ છે. આપ શું કહો છો? આ કામગીરી પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. થરાદમાં ગટરો ઉભરાવવાની સમસ્યા સંદર્ભે નગરપાલિકા દ્વારા થરાદના પ્રાંત અધિકારી તેમજ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભૂગર્ભ ગટરના સમારકામની કોઈ જ કામગીરી હાથ ન ધરાતા થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે. થરાદના શેણલનગર વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળો તરફ જવાના માર્ગ ઉપર છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટરમાંથી ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે, જેથી શેણલ માતાના મંદિરે તેમજ દશામા મંદિર, વેરાઈ માતાના મંદિર અને ચામુંડા માતાના મંદિરે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી વેઠવી પડતી હોય આ મામલે વિના વિલંબે યોગ્ય કાર્યવાહી થાય તે ઇચ્છનીય છે. બનાસકાંઠામાં ઠંડીના પગલે ચોરીની વધતી જતી ઘટનાઓ વચ્ચે જિલ્લા મથક પાલનપુર નજીક આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ બાલારામ મંદિરમાં ચોરી થતાં ભાવિકોએ આઘાતનો આંચકો અનુભવ્યો છે. કોઈ અજાણ્યા શખ્સો બાલારામ મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા છે. બાલારામ મંદિરમાં દાનપેટી તોડવાનો બનાવ ચોથી વાર બન્યો છે. અગાઉ પણ આ મંદિરમાંથી ચોરાઈ ગયેલી મૂર્તિ રાજસ્થાનથી મળી આવી હતી. બાલારામ મંદિરની દાનપેટીમાંથી ફરી રોકડ રકમની ચોરી થઈ જતાં મંદિરના પૂજારીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે તપાસની તજવીજ શરૂ કરી છે. ડીસા તાલુકાના વરનોડા ગામે રાત્રિના સમયે ગામની દૂધ ડેરીના દૂધ ભરવાના ટાંકામાંથી પાઇપ દ્વારા દૂધની ચોરી કરતા 5 ઈસમો ગામ લોકોને જોઈ જતા ભાગી છૂટ્યા હતા. જોકે આ મામલે આગથાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 5 ઈસમોની ધરપકડ કરી બધું તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના વરનોડા ગામે આવેલી બનાસ ડેરી સંચાલિત દૂધ ડેરીમાંથી રાત્રિના 11:30 વાગ્યા આસપાસ વરનોડા ડેરીના 3 કર્મચારીઓ સાથે મળી જીપ લઈને આવેલા 2 વ્યક્તિઓ દૂધના દૂધ ભરવાના ટાંકામાં પાઇપ લગાવી જીપમાં રાખેલા 2 કેનમાં દૂધ ભરી દૂધની ચોરી કરતા હતા. એ વખતે ગ્રામજનો આવી પહોંચતા આ ઈસમો નાસી છૂટ્યા હતા. જોકે આ મામલે વરનોડા ગામના શંભુભાઈ રબારીએ આગથાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વરનોડા ગામના જ દશરથભાઈ ઈશ્વરભાઈ રબારી, ભરતભાઈ મફાભાઈ રબારી, સાગરભાઈ મગનભાઈ રબારી તેમજ દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામના ગજેન્દ્રભાઈ પુનમાજી ચૌધરી, સાગરભાઈ નાણભાઈ દેસાઈને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વરનોડા ગામની દૂધ ડેરીમાંથી છેલ્લા કેટલાક સમયથી સતત દૂધની ચોરી થઈ રહી હતી અને આ શખ્સો જેટલું દૂધ ચોરે તેટલું પાણી ઉમેરી દેતા હતા. આ ષડયંત્રમાં કેટલાક મોટા માથાઓની સંડોવણી હોવાની શંકા પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જો પોલીસ આ મામલે તટસ્થ તપાસ કરે તો ઘણું બધું બહાર આવે તેવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે. અમારી ગામની મંડળીમાં આ રીતે દૂધના કૌભાંડનો ગોરખ ધંધા વહેલા ચાલતા હતા ઘણા સમયથી, પણ અમને માહિતી નથી. થોડા સમય પહેલાં જ અમને માહિતી મળી. અમારા સરપંચશ્રી બધાને જાણ કરતા વનોડા ગામમાં અમે વચ ગોઠવી અને રંગે હાથે દૂધ પકડ્યું. આશરે 300 લીટર દૂધનો જથ્થો પકડ્યો. આવું કેટલા સમયથી ને કેટલા ટાઈમથી ચાલતું છે, આ બધું અંધારામાં ચાલતું હતું, આ કૌભાંડ કોઈ ખબર પડી નહીં. આ માટે અમારે એવું છે કે પોલીસ તથા ડેરી તંત્ર વધારે વધારે સખત પગલાં લે, કેટલા દિવસથી કૌભાંડ ચાલતું હતું નક્કી કરે ને આ ગરીબોનું જે પરસેવાનું લોહી છે તે લોહીનો સાચો ન્યાય મળે ગ્રામજનોને, એવી સર્વ ગ્રામજનોને છે ને એમાં જે અધિકારી પણ જે સ્ટેપના માણસો છે એમને યોગ્ય રીતે ડેરી તરફથી પગલાં લેવામાં આવે. અને અમારું મંતવ્ય તો એવું છે કે જ્યાં સુધી આમાં ફેરફાર ન થાય ત્યાં સુધી મંડળીમાં દૂધ ભરવામાં ના આવે, કારણ કે આજે લોકોનું દૂધ ભરાશે કાલે આવો ગોરખ ધંધામાં જશે તો પછી લોકોનું દૂધ ખરીદવાનો મતલબ શું? ડેરીમાં એવું હતું કે વરનોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, અમને થોડા ટાઈમ પહેલાં એવી બાતમી મળી કે આ ડેરીમાંથી આ લોકો રાતે ઘેરીથી 300-400 લીટર દૂધ અંદાજિત કાઢી નાખે છે કેણમાં અને આ પડી હતી ગાડીમાં મૂકી લેખે છે અને એના બદલામાં પાણી એ લોકો ટેન્કરમાં રોડી અને ઘટ પૂરી કરે છે. એટલે અમને એવી બાતમીના આધારે અમે વોચ ગોઠવી 15 દિવસમાં. અહીંયા કોઈ સ્કૂલમાં છે, કોઈ આ ડેરીની પાછળ છે, કોઈ અમારે સામે અમારું ખેતર આવેલું, ખેતરમાં આ લોકો દરરોજ છટકી જતા હતા. પણ આજે રાત્રે અમે ગાડી અચાનક આવી, ગાડીની લાઇટો બંધ કરી અને દૂધ ભરતા હતા. થોડું આશરે 200 લીટર જેવું દૂધ ભર્યું અને અમને એકદમ અમે અહીં ઝડપી લીધા. પછી અમને આગથાળા પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો એ લોકો આગથાળા પોલીસ સ્ટેશનમાંથી આવ્યા. ત્યાં પછી અમે જાણ કરી પાલનપુર બનાસ ડેરીમાં, તો ત્યાંથી તેઓ વિસ્તરણ અધિકારીઓ આવ્યા અને એમની હાજરીમાં અમે બધાને બતાવ્યું કે આ લોકો આ રીતે કરે છે અને આ રીતે ગેરરીતિ કરે છે અને આટલું દૂધ અંદાજે દરરોજ. અને ગાડીવાળાએ કીધું કે હું છેલ્લા 8-1 મહિનાથી આ દૂધ આ રીતે લઈ જતો હતો અને એ ગાડીવાળો દિયોદર, એનું કહેવા દિયોદરનો છે અને લઈ જ ડેરીમાંથી કાઢનાર ભાઈ, એક તો ડેરીના વરનોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળ ડેરીના ચેરમેન ખાગરભાઈ દેસાઈનો સગો ભત્રીજો, એક ડેરીના દશરથભાઈ ઈશ્વરભાઈ એનું પૂરું નામ, એક બના આ ડેરીના વાઇસ ચેરમેન ઝવેરભાઈ અમીરભાઈ દેસાઈનો પૌત્ર સાગરભાઈ મગનભાઈ દેસાઈ અને એક આમ કાર્યકર કે જે ભરતભાઈ મફાભાઈ હાલ અને જે દશરથભાઈ ઈશ્વરભાઈ દેસાઈ જેને સહમંત્રીનો અત્યારે ચાર્જ સોંપેલો છે, એ લોકોએ આ ડેરીમાંથી દૂધ કાઢી અને ગેરરીતિ કરી અને આ રીતે કરતા હતા એ લોકો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. જિગ્નેશ મેવાણી સામે નોંધાયેલ કેસ પાછો ખેંચવાની માંગણી સાથે દલિત સંગઠન દ્વારા અપાયું આવેદનપત્ર. દાંતીવાડાના સાતસણ ગામે માથાભારે શખ્સો દ્વારા બંધ કરાયેલો રસ્તો ખુલ્લો કરાવવાની માંગણી સાથે ગ્રામજનોએ ગજવી કલેક્ટર કચેરી. ખેડૂતોને આધ્યાત્મિક ખેતી તરફ વાળવાના આશયથી ડીસા ખાતે આયોજિત માર્ગદર્શન સેમિનારનો પ્રારંભ. 6 દિવસ સુધી ચાલનાર સેમિનારમાં ગુજરાતભરના જિજ્ઞાસુ ખેડૂતો લઈ રહ્યા છે ભાગ. ઉત્તરાયણની ઉજવણી વખતે કાતિલ ચાઇનીઝ દોરીથી સંખ્યાબંધ પક્ષીઓના મોત. ડીસામાં જીવદયા પ્રેમીઓ દ્વારા મૃત પક્ષીઓની અંતિમ યાત્રા યોજી મૃતદેહોની કરાઈ દફનવિધિ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા
લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આકની હોસ્પિટલ, પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા, અને લાયન્સ હોસ્પિટલ, ગોબરી રોડ, પાલનપુર. શારદાની સાડી એને અંગે સુહાય, અંગે અંગે ઉમંગ કેરી છોડો છલકાય, વરનું મુખડું જોવા એનું મનડું લલચાય, સરિતા થઈને સાગરની વળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના વડગામ મતવિસ્તારના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ચંદ્રશેખર સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાની માંગણી સાથે આજે દલિત સંગઠનના અગ્રણીઓએ પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીએ ધસી જઈ નાયબ કલેક્ટર LB ભાવણિયાને આવેદનપત્ર અપાયું હતું. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ફોન ઉપર વારંવાર ધમકીભર્યા મેસેજ આપતા હોય તેમને વાય કેટેગરીનું સુરક્ષા કવચ આપવાની માંગણી પણ આ આવેદનપત્રમાં કરાઈ છે. જિગ્નેશ મેવાણી અને ચંદ્રશેખર સામેના કેસ પાછા ન ખેંચાય તો આંદોલન છેડવાની ચીમકી પણ દલિત સંગઠને ઉચ્ચારી છે. આદરણીય અમારા રાષ્ટ્રીય નેતા અને વડગામના ધારાસભ્ય એવા જિગ્નેશભાઈ મેવાણીને છેલ્લા કેટલાય દિવસથી મોબાઈલ દ્વારા અને SMS દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. અને તાજેતરમાં તમે જોઈ રહ્યા છો કે ગઈકાલે જો વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય નેતા અહીંથી ગુજરાતમાંથી ગાયબ થઈ શકતા હોય તો આ દેશનો કાયદો અને વ્યવસ્થા કેટલી છે, એટલા માટે એમને જિગ્નેશભાઈની જાનનું જોખમ લાગે છે. એટલે એમને આ સરકાર દ્વારા વાય કક્ષાની સુરક્ષા આપવામાં આવે, તેમજ ચંદ્રશેખર ઉપર અને જિગ્નેશ મેવાણી ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા છે એ કેસો પાછા ખેંચવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે. અને જો આ અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો સમગ્ર દેશ અને ગુજરાતમાં દલિતોનું એક ઉગ્ર આંદોલન થશે. અમારી માંગણી એ છે કે જે અમારા વડગામના વિધાનસભાના જે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી છે એમના માટે જે અસામાજિક તત્વો એમને ફોન દ્વારા, મેસેજ દ્વારા જે એમને ધમકીઓ આપી રહ્યા છે એમના માટે એમને વાય સુરક્ષાની અમે માંગણી કરી છે સરકાર સામે, કે જેથી એમનું જાનનું સુરક્ષા સચવાય. અને તે અમારા વડગામ વિધાનસભાના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના અને સમગ્ર ભારતમાં તે દરેક વંચિતો, ખેડૂતો હોય કે પછી પછા, દરેકનો અવાજ ઉઠાવી રહ્યા છે. કોઈ એક સમાજ, એક ધર્મને લગતું નથી. તેથી અમારી ચિંતાનો વિષય છે કે અમારે જિગ્નેશભાઈની સુરક્ષા સરકાર સાચવે, અને એના માટે મેં આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સરકાર અમારી આવેદનની, અમારી લાગણીને ધ્યાનમાં લઈને એના પ્રત્યે કાળજી લઈને એના સત્વરે પગલાં લે એવી અમે આશા રાખીએ છીએ. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના સાતસણ ગામનો રસ્તો ખુલ્લો કરાવવા માટે ગ્રામજનો આજે પાલનપુર ધસી આવ્યા હતા અને આ મામલે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો. સાતસણ ગામના માથાભારે ઈસમો દ્વારા છેલ્લા 2 મહિનાથી મુખ્ય રસ્તો બંધ કરી દેવાતા સાતસણ ગામના લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. કાયદેસરનો આ રસ્તો ગેરકાયદેસર બંધ કરાયો હોય વિફરેલા ગ્રામજનો આ મામલે રજૂઆત કરવા આજે પાલનપુરની કલેક્ટર કચેરીએ ધસી આવ્યા હતા અને આ રસ્તો તાકીદના ધોરણે ખુલ્લો કરાવવાની માંગણી સાથે નાયબ કલેક્ટર LB ભાવણિયાને આવેદનપત્ર પણ આપ્યું હતું.
સાહેબ, અમારે 150 થી 200 માણસોનો રસ્તો બંધ છે કમ્પ્લીટ. એ રસ્તામાં સાહેબ અમારા અવરનવરની તકલીફ છે. પ્રેમાભાઈ માલાભાઈ એ રસ્તો રોકી દીધો છે. એમાં 4 ભાઈ કમ્પ્લીટ ઢોરોની, બીજી તમારા આવવાની પૂરી મુશ્કેલી થાય છે. એના માટે અમે સાહેબને આવેદનપત્ર અપાયે છે, પણ કલેક્ટર સાહેબ તો હાજર નથી. તે અધિક સાહેબને આપી જઈએ છે. કાયદેસરનો સાહેબ રેકોર્ડ રસ્તો છે, સાતસણ ગામમાં, સાતસણથી પાંથાવાડા. બે મહિનાથી બંધ છે સાહેબ. જિલ્લા મથક પાલનપુરમાં વેપારી ઉપર હુમલો કરી લૂંટ ચલાવનાર આરોપી હજુ સુધી ઝડપાયો ન હોય. આ મામલે આજે સિંધી સમાજના અગ્રણીઓએ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરી હતી. પાલનપુર શહેરના લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં આવેલ સિંધી સમાજના પવિત્ર સ્થળ સ્વામી લીલાશાહ કુટિયા ઉપર ઉત્તરાયણના દિવસે કેટલાક શખ્સો અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય. આ કુટિયામાં દર્શન કરવા ગયેલા ભરતકુમાર શંકરભાઈ રામચંદાણીએ ઠપકો આપતા આ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ભરતભાઈ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી હતી. આ મામલે પીડિત વેપારીએ 6 આરોપીઓ સામે પાલનપુરના પૂર્વ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સિંધી સમાજના વેપારીઓએ આજે જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરને મળી લેખિત આવેદનપત્ર આપી આરોપીઓની ધરપકડ કરવા અને પીડિત વેપારીને ન્યાય અપાવવા રજૂઆત કરી હતી. પાલનપુર સિંધી સમાજ વતી અમે આજે એસપી સાહેબને અહીં મળવા આવ્યા હતા. રવિવાર ઉત્તરાયણના દિવસે અમારા લીલાશાહ મહારાજનું પાવનધામ, ત્યાં અમુક અસામાજિક તત્વો દારૂ પી અને જુગાર રમતા હતા અને અમારા એક વડીલશ્રી ત્યાં દર્શને આવેલ અને ત્યાં એમને કહેલ કે અહીં આવી પ્રવૃત્તિ ના કરો અને મહેરબાની કરીને જતા રહો, તો તેઓએ 6-7 જણ જે બી હતા એ લોકોએ એ અમારા ભરતભાઈ જે હતા એમની ઉપર હુમલો કર્યો અને એમને હાથાપાઈ કરી માર માર્યો અને પછી ત્યાંથી નાસી છૂટ્યા. આ વસ્તુ અગાઉ પણ વારંવાર થયેલ છે. અમે એ લોકોના વડીલોને બી વારંવાર વાત કરી છે, પણ જરાય એ લોકો મચક આપતા નથી. તો મારી અપીલ છે સાહેબને કે આ માટે ઘડતું કરવા વિનંતી છે, કારણ કે વારંવાર આવી પવિત્ર જગ્યાએ આવા અસામાજિક તત્વો આવી અને ખોટી રીતે હેરાન કરે છે. પાલનપુરમાં આ ટાઈપના તત્વોને કંઈક સબક શીખવાડવો જરૂરી છે, એટલે એસપી સાહેબને અમે સમાજ વતી અહીં મળવા આવ્યા હતા અને અમને આશા છે કે અગાઉ હવે જે તકલીફ હતી એ નહીં થાય અને સાહેબશ્રીએ અમને આશ્વાસન અને ખાતરી આપ્યું છે કે અમે આની ઉપર એક્શન લઈશું અને હવે પછી તમને તકલીફ નહીં થાય એવી પૂરી કોશિશ કરીશું. પાલનપુરમાં બનેલી લૂંટની આ ઘટનાનો ભોગ બનેલા વેપારીએ પણ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રૂબરૂ રજૂઆત કરતા જિલ્લા પોલીસ અધિક્ષકે તુરંત જ પૂર્વ પોલીસ મથકના પીઆઈને બોલાવી એફઆઈઆર નોંધવા સૂચના આપતા પીડિત વેપારીએ હાશકારો અનુભવ્યો હતો. ઘટના એ બની સાહેબ કે હું રવિવારે તો દર્શન કરવા ગયેલો 12:15 વાગે, તો એ ધાબા ઉપર મેળા ઉપર ઉપર ચડીને એ લોકો દારૂ પીતા હતા અને જુગાર રમતા હતા. એ લોકોને હું કહેવા ગયેલો કે આ બધું ધાર્મિક સ્થાન છે અને અહીં આ બધું પ્રવૃત્તિ ના ચાલે. મેં તો અમારે પતંગ ચગાવી ચકાવો પણ આ બધું ના ચાલે. તો એ બધા નીચે ઉતરી બી ગયા હતા. મેં પોલીસને જાણ કરીશ, ખોટા તમારો સારું તહેવાર બગડશે બીજું કાંઈ નહીં. તો એ લોકો કે ભરતભાઈ તમે જાણ ના કરો, અમે નીચે જતા રહીએ. તો એક જણાએ મારાથી મગજમારી કરી. એ મગજમારીના અંદર આ બધા 10 જણા જે હતા એ મારા ઉપર ફરી વળ્યા અને મારી સોનાની ચેન હતી ને એક વીટી હતી 3500 રૂપિયા રોકડા હતા એ બધા એ લોકો લૂંટફાટ કરીને લઈ જતા રહ્યા. ફરિયાદ નોંધાવવાની છે સાહેબ, ખાલી જાણવા જોઈએ. અરજી આપેલી છે, આજે ફરિયાદ નોંધાવવાની છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ધરણોદર ગામે આચરવામાં આવેલ શૌચાલય કૌભાંડમાં નાણાકીય લેવડ દેવડ માટે સ્વસહાય જૂથોની મદદ લેવાઈ હોવાની વિગતો બહાર આવી છે અને શૌચાલય બનાવતો કોન્ટ્રાક્ટર પણ સરકારી કર્મચારી હોવાનું ખુલવા પામ્યું છે. ધાનેરા તાલુકાના ધરણોદર ગામે આચરાયેલ શૌચાલય કૌભાંડમાં હવે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. વીકે ન્યૂઝ ચેનલ ઉપર ધરણોદર ગામે સરકારી બાબુઓએ ભેગા મળી ગરીબ અને અભણ લોકોના નામે મંજૂર થયેલી શૌચાલય સહાયના નાણાં હડપ કરી લીધા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ આજે આ કૌભાંડમાં નાણાકીય લેવડદેવડ કઈ રીતે થઈ એ વિશેની ઠોસ વિગતો તેમજ દસ્તાવેજ પણ વીકે ન્યૂઝ ચેનલે મેળવ્યા છે. ધરણોદર ગામે શૌચાલય બનાવવાનો કોન્ટ્રાક્ટ લેનાર કોન્ટ્રાક્ટરે ધરણોદર ગામે જથ્થાબંધ શૌચાલય બનાવ્યાના બિલ રજૂ કર્યા હતા અને તેની રકમ ચામુંડા સ્વસહાય જૂથ અને જયશ્રી સ્વસહાય જૂથ નામના બે અલગ અલગ સ્વસહાય જૂથોના બેંક ખાતાઓમાં જમા કરાઈ હતી. જોકે આ મામલે તપાસ માટે અમારી ટીમે ધાનેરા તાલુકા પંચાયતની
આઈઆરડી શાખામાં પહોંચતા આ શાખામાં માત્ર એક જ કર્મચારી હાજર જોવા મળ્યો હતો, જ્યારે અન્ય ખુરશીઓ ખાલી જોવા મળી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓના શિક્ષણ સ્તરમાં સુધારો થાય અને પ્રાથમિક શાળાના બાળકો પણ હાઈટેક બને તે માટે જ્ઞાનકુંજનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની 138 જેટલી પ્રાથમિક શાળાઓમાં પણ આ નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકી આ શાળાઓમાં પ્રોજેક્ટર અને કોમ્પ્યુટર દ્વારા બાળકોને અભ્યાસ કરાવાય છે. આ પ્રોજેક્ટ દ્વારા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવું આયોજન સરકાર કરી રહી છે. આ પદ્ધતિ બાળકો માટે કેટલી સાર્થક નીવડે છે તેની જાત તપાસ માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સરકારની સૂચનાથી હાલ ગામડા કૂંદી રહ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર દીપકભાઈ દરજીએ આજે ધાનેરા તાલુકાના વાલેર ગામની અનુપમ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ આ શાળામાં ચાલતા જ્ઞાનકુંજ પ્રોજેક્ટની જાત તપાસ કરી શિક્ષકો કઈ રીતે બાળકોને અભ્યાસ પૂરો પાડે છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને બાળકો સાથે આ પદ્ધતિ વિશે ચર્ચા પણ કરી હતી. ધાનેરા તાલુકામાં 20 જેટલી શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કાર્યરત છે. બાળકોને આધુનિક પદ્ધતિથી શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ આ નિર્ણયથી ગ્રામીણ કક્ષાના શિક્ષણની ગુણવત્તામાં સુધારો થાય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર દીપકભાઈ દરજીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જિલ્લામાં હાલ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હોય ગ્રામીણ કક્ષાએ બાળકો કઈ રીતે આ પ્રોજેક્ટથી અભ્યાસ મેળવે છે તેની અમે જાત મુલાકાત લઈએ છીએ અને કોઈ એકચાસ કે ખામી ન રહી જાય અને કોઈ સુધારા હોય તો તે માટેની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતની ઘણી બધી સ્કૂલોમાં આ પ્રોજેક્ટનું અમલીકરણ થયું છે. એમાં બનાસકાંઠા જિલ્લાની 138 સ્કૂલમાં આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ બાળકોને નવું શીખીને નવું જોઈને ચિત્રો જોઈને શીખવાની અનુભૂતિ કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે. એમાં 15-16 તારીખે રાજ્ય સરકારના પરિપત્ર અન્વયે દરેક સ્કૂલમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કેવો ચાલે છે અને એમાં શું સુધારા છે એ સૂચન થયું હતું. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દરેક બીઆરસી ટીપીઓ અમારી એસએસ કચેરીના જે વાયસી છે એમને અને ડીપીઓ દ્વારા આવી સ્કૂલની મુલાકાત કરવામાં આવે છે અને જ્યાં પણ ક્યાંક કચાત છે અથવા સારું છે એ બીજે પહોંચાડવા માટે પણ અમે આ મુલાકાત કરી છે. આજે બાળકોને જ્ઞાન સાથે જોઈને ગમ્મત સાથે જે જ્ઞાન મળે છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને એ પ્રોજેક્ટ બનાસકાંઠા જિલ્લામાં સારી રીતે આપણે પૂર્ણ કરીશું. સાથે સાથે બાળકોને પણ સારું જ્ઞાન મળે એ માટે આગળ વધારે સ્કૂલોમાં એ મળે અને બાળકો 5-8 સુધી આ જ રીતે ભણે એ માટે પ્રયત્નશીલ રહીશું. ભારત દેશ આધ્યાત્મિક અને કૃષિ પ્રધાન દેશ છે અને સદીઓથી ભારતની સંસ્કૃતિ આધ્યાત્મિકતાથી જોડાયેલી છે. ત્યારે દેશમાં આધ્યાત્મિક મહત્વ વધે અને ધરતીપુત્રો ખેતીમાં પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અપનાવે તેવા આશય સાથે આજથી ડીસામાં આધ્યાત્મિક ખેતી અંગે ખાસ માર્ગદર્શન સેમિનારની શરૂઆત થઈ છે. ખેતી પ્રધાન ભારત દેશમાં સદીઓથી કૃષિનું ખાસું એવું મહત્વ રહ્યું છે. ભારતની સંસ્કૃતિ પણ ખેતી સાથે જોડાયેલી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારત દેશમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ શરૂ થવાથી આપણી સંસ્કૃતિ ખતરામાં આવી ગઈ છે. ત્યારે વિશ્વની સૌથી પ્રાચીન એવી ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે ડીસામાં કેટલાક લોકો આગળ આવ્યા છે અને દેશની અર્થવ્યવસ્થામાં પાયાની ભૂમિકા ભજવતા ખેડૂતોને ફરી પ્રાચીન આધ્યાત્મિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે પ્રોત્સાહિત અને જાગૃત કરવા ખાસ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે. ડીસામાં આજથી શરૂ થયેલી આ માર્ગદર્શન શિબિરમાં ખેડૂતોને આધ્યાત્મિક ખેતી કેવી રીતે કરવી અને આધ્યાત્મિક ખેતી કેટલી લાભદાયક છે તેના ઉપર વિશેષ સમજણ આપવામાં આવી રહી છે. આપણા દેશના આધ્યાત્મિક મૂલ્યોનો ઉપયોગ ખેતી પદ્ધતિમાં કરવામાં આવે તો ચોક્કસ તેના સારા ફળ મળી શકે તેમ હોવાથી ડીસામાં આધ્યાત્મિક ખેતીના આયોજકો ખેડૂતોને આધ્યાત્મિક ખેતી અપનાવવા માટે જાગૃત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ડીસામાં 6 દિવસ સુધી ચાલનાર આધ્યાત્મિક ખેતીની આ માર્ગદર્શન શિબિરમાં રાજ્યભરના ખેડૂતો આવીને જાણકારી મેળવશે તેવો આશાવાદ આયોજકો દ્વારા વ્યક્ત કરાયો છે. ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત આ આધ્યાત્મિક કૃષિ સેમિનાર યોજાઈ રહ્યો છે અને આમાં ભાગ લેતા તમામ ખેડૂતો
આ એક આધ્યાત્મિક ખેતી છે. જીવો અને જીવવાદોની નીતિ સાથેની આ ખેતી કરવાથી ઓછા ખર્ચે, કમ લાગતે, ઝીરો બજેટ ખેતી થવાથી ખેડૂતની સ્થિતિમાં સુધારો આવે છે, ખર્ચ ઘટે છે અને હાલમાં ખેડૂતો માટે જે વિષમ પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિ સુધરશે. પાણીનો બચાવ થાય, પર્યાવરણનો બચાવ થાય, ગૌ માતાની સેવા થાય, આવી પાંચે બાબતો સચવાય એવી આધ્યાત્મિક ખેતી છે અને આનાથી ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો ભાગ લેતા થશે અને આ ખેતી આગળ વધશે. ડીસામાં સર્વપ્રથમ વાર સંસ્કૃતિને બચાવવાના આશયથી કરવામાં આવેલા પ્રયાસથી ખેડૂતો પણ પ્રભાવિત થયા છે. આજે આધ્યાત્મિક ખેતી માટેની આ માર્ગદર્શન શિબિરમાં ભાગ લેવા આવેલા ખેડૂતોએ આધ્યાત્મિક ખેતીના ફાયદા અંગે વાત કરી હતી. બનાસકાંઠામાં આજે સુભાષ પાલેકર ગુરુજીનો જે વર્ગ છે એમાં બધા ખેડૂતો બહોળી સંખ્યામાં લાભ લે એવું હું અનુરોધ કરું છું. અને આ ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી છેલ્લા 3 વર્ષથી અમે અપનાવી છે, એનો ખૂબ સારો અમને લાભ થઈ રહ્યો છે. તો મારી વિનંતી છે કે વધુમાં વધુ આપણા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના ખેડૂતો આ ખેતીનો ગુજરાતના ખેડૂતો લાભ લે એવી હું વિનંતી કરું છું. દેશની ધરોહર એવી આધ્યાત્મિક ખેતી માટે જાગૃતિ કેળવવાની આ પહેલ ભારતીય સંસ્કૃતિને વિનાશ તરફ જતી અટકાવવા માટેનો આવકાર્ય પ્રયાસ છે. ત્યારે પશ્ચિમી સંસ્કૃતિના આધળા અનુકરણ વચ્ચે ભારતીય સંસ્કૃતિને બચાવવા ખેડૂતોને આધ્યાત્મિક ખેતી તરફ વાળવાનો આ પ્રયાસ કેટલો સફળ પુરવાર થશે તે તો સમય જ બતાવશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ઉત્તરાયણની ઉજવણી વખતે કાતિલ ચાઇનીઝ દોરીથી સંખ્યાબંધ પક્ષીઓના મોત. ડીસામાં જીવદયા પ્રેમીઓ દ્વારા મૃત પક્ષીઓની અંતિમ યાત્રા યોજી મૃતદેહોની કરાઈ દફનવિધિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. પ્રકૃતિ, વિજ્ઞાન, અધ્યાત્મ અને અહિંસા આધારિત ખેતી એટલે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી. પદ્મશ્રી કૃષિ ઋષિ શ્રી સુભાષ પાલેકરજી સાથે જોડાવ 6 દિવસની શિબિરમાં અને જાણો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા, સારી માંગ અને યોગ્ય ભાવ કઈ રીતે મેળવી શકાય. દેશના લગભગ 30 લાખ ખેડૂતો આધ્યાત્મિક ખેતી સાથે જોડાયા છે, તો આપ પણ આ શિબિરનો લાભ લઈ શકો છો. એક દેશી ગાય આધારિત આપ 30 એકર ખેતી કરી શકો છો. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠામાં ઉત્તરાયણ પર્વ પ્રસંગે સેવાભાવીઓની જહેમત ઉડીને આંખે વળગી રહી છે. વેપારી મથક બિરડીના સેવાભાવી લોકો દ્વારા પણ અબોલ શ્વાનો માટે લાડુ બનાવાયા હતા, તેમજ ગાયો અને અન્ય અબોલ પશુઓને ઘાસ તેમજ લાડુ ખવડાવી પુણ્યનું કામ કરાયું હતું. બિરડીના સેવાભાવી લોકોએ દાન એકત્રિત કરી લાડુ બનાવી શ્વાનોને 10 દિવસ સુધી લાડુ ખવડાવ્યા હતા.
ડીસા શહેરના લચ્છાજીની ચાલી વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બિરાજમાન પીપલેશ્વર ગણપતિ મંદિરે પણ ઉત્તરાયણ પર્વ પ્રસંગે ગરીબ પરિવારોના બાળકોને કઢી ખીચડીનું ભોજન પીરસી સ્થાનિક સેવાભાવીઓએ પુણ્ય ઉપાર્જન કર્યું હતું. થરાદ ખાતે પણ મકર સંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે સ્થાનિક યુવા અગ્રણીઓ તેમજ પતંગ રસિકોએ પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણીનો આનંદ માણ્યો હતો. પણ ત્યાં ત્યાં આગળ અમે એકલા ઉત્તરાયણનો ઉત્સવ મનાવી રહ્યા છીએ, પણ ત્યાં આગળ એટલી જેટલી ફેમિલી સાથે મજા છે ઉત્તરાયણ મનાવવાની એટલી નથી. એના માટે કહીને અમે અહીંયા આગળ થરાદમાં આવ્યા છીએ અને અહીંયા આગળ અમારો આખું પરિવાર, આખું સોસાયટીનું આખું પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી રહ્યા છીએ એક જ ધાબા પર. અને હું બહુ જ લક્કી સમજું છું પોતાને. ઓફકોર્સ હું જો કે વડોદરા ભણું છું, પણ અહીંયા આગળ સ્પેશિયલ ઉત્તરાયણ મનાવવા પોતાના પરિવાર સાથે આવી છું. બધાએ પોતાના પરિવાર સાથે હળીમળીને ઉત્તરાયણ મનાવવી જોઈએ. ઉત્તરાયણ નહીં પરંતુ બધા પરિવાર, બધા તહેવારો બધાને મળીને સાથે મનાવવા. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર સંપન્ન થઈ ગયો છે અને આ બંને દિવસ લોકોએ પતંગ ચગાવવાની પણ ખૂબ જ મજા માણી છે. પરંતુ આ તહેવાર સંપન્ન થયા બાદ હવે કેટલીક દુઃખદ ઘટનાઓ પણ સામે આવી છે. આ તહેવારની લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી, પરંતુ ઉત્તરાયણની આ ઉજવણી કેટલાક જીવો માટે પ્રાણઘાતક બની ગઈ છે. ડીસામાં જીવદયાપ્રેમી યુવકો દ્વારા આજે પતંગની દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમ યાત્રા યોજાઈ હતી, જેમાં 12 જેટલા પક્ષીઓના મૃતદેહની નનામી કાઢી આ પક્ષીઓના મૃતદેહોને શાસ્ત્રોક્ત વિધિ મુજબ દફનાવવામાં આવ્યા હતા. લોકોને ઉત્તરાયણના તહેવારની દુઃખદ બાબતો વિશે માહિતગાર કરવાના આશયથી આજે નવ યુવાનો દ્વારા ભરબજારમાં 12 પક્ષીઓની અંતિમ યાત્રા યોજાઈ હતી. આ તમામ પક્ષીઓ 48 કલાક પહેલાં જીવતા હતા અને તેમના પરિવાર સાથે વિચરતા હતા, પરંતુ તેમના માટે છેલ્લા 48 કલાક પ્રાણઘાતક પુરવાર થયા છે. પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ કેળવવા આટલા અભિયાનો ચલાવવા છતાં લોકોને જાણે કોઈ જ ફરક પડતો નથી અને લોકોની સંવેદનહીનતાના લીધે જ આજે આવા કરુણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચાઇનીઝ દોરીનો શિકાર બનેલા આ પક્ષીઓના મોત પાછળ બીજું કોઈ જ નહીં પરંતુ આપણી વચ્ચેના લોકો જ જવાબદાર છે. જો લોકોએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવાનું ટાળ્યું હોત તો આજે આ પક્ષીઓ પણ તેમના પરિવાર સાથે જીવતા હોત. પરંતુ આપણે માત્ર આપણા આનંદ માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીએ છીએ અને તેના લીધે આવા કરુણ દ્રશ્યો સર્જાતા હોય છે. આજે ડીસામાંથી આ પક્ષીઓની અંતિમ યાત્રા નીકળી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાઈ ગયા હતા. અમે એવું નથી કહેતા કે આપણે આપણા તહેવારોની ઉજવણી બંધ કરી દેવી જોઈએ, પરંતુ આપણી ઉજવણી કોઈના માટે માતમ બનતી હોય તેવી ઉજવણીની રીત બદલવી જોઈએ. એવું પણ નથી કે પતંગો ચગાવવાના લીધે જ આવી ઘટનાઓ બને છે. પતંગો તો વર્ષોથી ચગાવવામાં આવતા હોય છે, પરંતુ ભૂતકાળમાં આવી ઘટનાઓ બનતી ન હતી. પરંતુ જ્યારથી ચાઇનીઝ દોરીનો વપરાશ વધ્યો છે ત્યારથી જ આવા દ્રશ્યો સર્જાવા લાગ્યા છે. ત્યારે આપણે આપણા તહેવારોની પરંપરાગત રીતે ઉજવણી કરવી જોઈએ જેથી આવા કરુણ દ્રશ્યો ન સર્જાય. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે પણ તેજી જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 30,850 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા વધીને 39,950 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 150 રૂપિયા વધીને 39,750 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજાર ભાવ.
ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 780 થી 800 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 650 થી 665, ઘઉંના 323 થી 359, બાજરીના 249 થી 282, ગવારના 800 થી 808, અડદના 731, રાજગરાના 781, મગફળીના ભાવ 680 થી 761, તેમજ કપાસના ભાવ 1005 થી 1017 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 356 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 494, ઘઉંની 12, બાજરીની 542, ગવારની 52, અડદની 6, રાજગરાની 30 અને મગફળીની 470 બોરી તેમજ કપાસની 95 મણની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નર્મદા નહેરોનું વ્યાપક નેટવર્ક હોવા છતાં વાવ તાલુકાના સંખ્યાબંધ ગામો આજે પણ નર્મદાના નીરથી વંચિત. વાવના દૈયબ ગામ નજીકની નર્મદા કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં આક્રોશ. જિગ્નેશ મેવાણી સામે નોંધાયેલ કેસ પાછો ખેંચવાની માગણી સાથે દલિત સંગઠન દ્વારા અપાયું આવેદનપત્ર. દાંતીવાડાના સાતસણ ગામે માથાભારે શખ્સો દ્વારા બંધ કરાયેલો રસ્તો ખુલ્લો કરાવવાની માગણી સાથે ગ્રામજનોએ ગજવી કલેક્ટર કચેરી. ખેડૂતોને આધ્યાત્મિક ખેતી તરફ વાળવાના આશયથી ડીસા ખાતે આયોજિત માર્ગદર્શન સેમિનારનો પ્રારંભ. 6 દિવસ સુધી ચાલનાર સેમિનારમાં ગુજરાતભરના જિજ્ઞાસુ ખેડૂતો લઈ રહ્યા છે ભાગ. ઉત્તરાયણની ઉજવણી વખતે કાતિલ ચાઇનીઝ દોરીથી સંખ્યાબંધ પક્ષીઓના મોત. ડીસામાં જીવદયા પ્રેમીઓ દ્વારા મૃત પક્ષીઓની અંતિમ યાત્રા યોજી મૃતદેહોની કરાઈ દફનવિધિ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.